गुड मॉर्निंग, संभळाय छे ने? चेप्टर नंबर चार साहित्यिक वारसो जेमा आपणे छेल्लो एक टॉपिक भणवानो बाकी आहे, बराबर? छेल्ले त्रण विद्यापीठो विशे आपणे भण्या हता, नालंदा विद्यापीठ, तक्षशिला विद्यापीठ अने वाराणसी विद्यापीठ। एक विद्यापीठ आपणे भणवानी बाकी छे, वल्लभी विद्यापीठ विषय आपणे भणवानुं छे, बराबर? अने आ चेप्टर त्यां पूरुं थशे। वल्लभी विद्यापीठ, वल्लभी विद्यापीठ आम जोवा जाओ तो खरेखर ए समयमां ते विश्वविख्यात યુનિવર્સિટી તરીકે સાબિત થઈ, એની જે વિશેષતાઓ હતી, એ સમયે એનું જે મહત્વ હતું, જેના કારણે તે એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટી તરીકે સાબિત થઈ। તો વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવી? તો આપણા ગુજરાત રાજ્યની અંદર ભાવનગર પાસે નું શહેર વલ્લભી, वल्लभपुर, ए समय वल्लभी नु विद्यापीठ तरीके खूब नाम थयुं। एटले सातमी सदी नी वात छे, सातमी सदी मां खास गुजरात नु एक प्रसिद्ध विद्या केन्द्र तरीके वल्लभी विद्यापीठ उपसी आवेलुं। आम तो वल्लभी એ સમયનું એક આંતરરાષ્ટ્રીય બંદર પણ, સાથે સાથે મૈત્રક જે શાસકો હતા એમની રાજધાનીનો પ્રદેશ એટલે પણ વલ્લભી, અને એ જ વલ્લભીની અંદર આપણું ગુજરાતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર સાબિત થયું। એટલે એની વિશેષતાઓને કારણે તે એ સમયે એક તો મૈત્રક શાસકોની રાજધાની પણ કરી, આંતરરાષ્ટ્રીય બંદર પણ ખરું, એટલે સ્વાભાવિક છે કે વલ્લભી શહેરનો વિકાસ પણ ખૂબ થયો। નીચેનામાંથી કઈ વિદ્યાપીઠ એ પ્રાચીન સમયનું એક આંતરરાષ્ટ્રીય બંદર હતું? તો જવાબ આવશે વલ્લભી એ સાતમી સદીનું એક વિદ્યાપીઠની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું। નીચેનામાંથી કઈ વિદ્યાપીઠ, કયા શાસકો ની રાજધાનીનો પ્રદેશ હતો? તો વલ્લભી વિદ્યાપીઠ મૈત્રક વંશના શાસકોની રાજધાનીનો પ્રદેશ પણ હતો, સાથે સાથે આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું। હવે વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ કરવામાં કયા વંશના શાસકોનો મુખ્ય ફાળો રહ્યો છે? તો વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ કરવામાં યા તો એને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં મૈત્રક વંશના રાજાઓનો મુખ્ય ફાળો રહ્યો છે। આ સાથે સાથે વલ્લભી શહેરના એ સમયના જે બધા શ્રેષ્ઠીઓ હતા, મતલબ નગરજનો, સમૃદ્ધ લોકો, રાજદરબારના લોકો, આ બધાનો ફાળો પણ એટલો જ મહત્વપૂર્ણ હતો, જેના કારણે વલ્લભી એ સાતમી સદીમાં એક ગુજરાતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર બની શક્યું। એટલા માટે તો તે એ સમયની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી તરીકે પણ સાબિત થયું। આના પરથી ખ્યાલ આવે કે વલ્લભીના શાસકોની સાથે સાથે વલ્લભી વિદ્યાપીઠના નગરજનો પણ વિદ્યાના પ્રેમી હશે, મતલબ વિદ્યાને મહત્વ આપતા હશે। એમસીક્યુના પ્રશ્નો હતા બે ત્રણ, ખાસ અંડરલાઈન કરી લેજો। કઈ સદી આવશે? સાતમી સદી। કયા વંશના શાસકો આવશે? મૈત્રક વંશના શાસકો। કઈ વિદ્યાપીઠ રાજધાની હતી? તો વલ્લભી વિદ્યાપીઠ। કઈ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય બંદર હતું? તો વલ્લભી વિદ્યાપીઠ। એનાથી આગળ સાતમી સદીની અંદર ખાસ બૌદ્ધ ધર્મના
खास ए समय ना जो मेरा बिकू विद्यार्थी होता ए त्या रहता था मात्र ने मात्र बौद्ध धर्म ने ध्यान में राखी बौद्ध धर्म ना जो विद्यार्थी ने त्या शुरुआत में अभ्यास करवामां आवतो अने खास बिकू विद्यार्थी ए समय त्या वसवाट करता त्या रहीने ज शिक्षण मेळवता हता नालंदा विद्यापीठ नी जेम ए समय मोरबी विद्यापीठ ए बौद्ध धर्म ने अंदर बे पंथ छे एक छे हीनयान अने बीजो पंथ छे महायान बौद्ध धर्म ना बे पंथ छे जेम के जैन धर्म ने अंदर पण बे पंथ आवे छे स्थानकवासी अने देरावासी एवी रीते बौद्ध धर्म ने अंदर पण बे पंथ छे एक हीनयान अने बीजो छे महायान એ સમયે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર એટલે કઈ વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ તો કઈ વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું તો જવાબ આવશે વલ્લભી વલ્લભી વિદ્યાપીઠ કયા ધર્મના ખાલી જગ્યા પંથનું કેન્દ્ર હતું तो वल्लभी विद्यापीठ बौद्ध धर्मना मतना हीनयान पंथनु केंद्र हतु एमसीक्यू नो प्रश्न अंडरलाइन करना तो एनाथी आगळ तो के सातमी सदी आठा प्रश्न ने अंदर सातमी सदी ए एनो महत्वपूर्ण समयगाळो छे आठा प्रश्न ने अंदर सातमी सदी आवशे कारण के सातमी सदी वल्लभी विद्यापीठ ने उच्च कक्षाए ले गई अने सातमी सदी ना अंत में ए विद्यापीठ पण पड़ी मांगी एटले आपणे सातमी सदी नो खास समयगाळो याद राखवानो छे जो के आपणे जेटली बधी विद्यापीठ भण्या नालंदा भण्या तक्षशिला भण्या वाराणसी भण्या अने अत्यारे वल्लभी विद्यापीठ भणीए छीए आ बधी चार चार विद्यापीठो नी अंदर सातमी सदी ए महत्वपूर्ण समय छे એટલા માટે કે સાતમી સદીનો અંત એ પ્રાચીન યુગનો પણ અંત માનવામાં આવે છે આઠમી સદીથી મતલબ આપણે એ વખતે વાત કરી હતી ઈસવીસન 746 એટલે કે 747 પછીનો જે સમયગાળો છે એને મધ્યયુગની શરૂઆત માનવામાં આવે છે એટલે સાતમી સદીની મધ્યમાં વલ્લભી વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્યો કયા હતા તો સાતમી સદીના મધ્યમાં પ્રસિદ્ધ એવા બૌદ્ધ વિદ્વાનો જેમના નામ છે સ્થિરમતી અને ગુણમતી તે વલ્લભી વિદ્યાપીઠના શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ એ સમયના આચાર્યો જેમ આપણે નાલંદા વિદ્યાપીઠમાં ભણ્યા હતા નાલંદા વિદ્યાપીઠના પણ બૌદ્ધ આચાર્ય હતા આચાર્ય નાગાર્જુન તો આના પરથી આપણને ખ્યાલ આવે કે એ સમયે જે વિદ્યાપીઠો ખાસ વિશ્વ પ્રસિદ્ધ બની એમાં બૌદ્ધ ધર્મનો વિશેષ ફાળો હશે કારણ કે દરેક વિદ્યાપીઠના આચાર્યો બધા બૌદ્ધ ધર્મમાંથી આવતા હતા આ વિદ્યાપીઠમાં પણ જે આચાર્ય હતા એ બૌદ્ધ વિદ્વાનો હતા સ્થિરમતી અને ગુણમતી નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન પણ બૌદ્ધ ધર્મમાંથી જ આવતા એટલે એ સમયે વિદ્યાપીઠોને ઉચ્ચ સ્તરે લઈ જવામાં અને વિશ્વવિખ્યાત બનાવવામાં કયા ધર્મનો મુખ્ય ફાળો હશે બૌદ્ધ ધર્મનો મુખ્ય ફાળો હશે આપણે ખાસ અહીંયા વલ્લભી વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્યોના નામ ખાસ યાદ રાખવાના છે સ્થિરમતી અને ગુણમતી આ બંને એ વલ્લભી વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્યો હતા કઈ સદીમાં સાતમી સદીના મધ્યમાં સાતમી સદીની મધ્યમાં વલ્લભી વિદ્યાપીઠના બૌદ્ધ વિદ્વાનો મતલબ આચાર્યો કોણ હતા તો જવાબ આવશે સ્થિરમતી અને ગુણમતી આ બંને એ વલ્લભી વિદ્યાપીઠના આચાર્યો હતા એનાથી આગળ તો કે ભારત દેશમાંથી દૂર દૂરના પ્રદેશોમાંથી વલ્લભી વિદ્યાપીઠમાં એ સમયે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા
અને બે તમે તમને કીધું નાલંદા વિદ્યાપીઠનો ટોટલી નિભાવ ખર્ચ એ સમ્રાટ હર્ષવર્ધન ઉઠાવતા હતા એ સમય સમ્રાટ હર્ષવર્ધને લગભગ 24 જેટલા ગામડાઓ દાન આપી દીધા હતા કે એ ગામડાઓની આવક જે થાય એ નાલંદા વિદ્યાપીઠનો નિભાવ ખર્ચ એમાંથી કાઢતો સેમ એવી રીતે વલ્લભી વિદ્યાપીઠનો ટોટલી ખર્ચ મૈત્રક વંશના રાજાઓ ઉઠાવતા હતા કયા સમય સુધી તો 480 થી 775 સુધી મૈત્રક શાસકો એ વલ્લભી વિદ્યાપીઠના મુખ્ય આશ્રયદાતાઓ હતા ખાસ યાદ રાખી લેવાનું છે મૈત્રક વંશના રાજાઓ રાજા ધર્મસેનનું આપણે ટેક્સ્ટ બુકની અંદર કંઈ ડિટેલ નથી પણ વધારાની માહિતી માટે કીધું કે એ ધર્મસેન છે એ પણ વિદ્યાપ્રેમી રાજા હતા અને સમ્રાટ હર્ષવર્ધનના સમયે જેમ હર્ષવર્ધન નાલંદા વિદ્યાપીઠનું ઉદ્ધાર કર્યું એવી રીતે ધર્મસેને વલ્લભી વિદ્યાપીઠનો ઉદ્ધાર કરેલો હતો હવે મહત્વની વાત તો એ છે કે વલ્લભી વિદ્યાપીઠની અંદર આચાર્યો કયા ધર્મના હતા બૌદ્ધ ધર્મના તો બૌદ્ધ ધર્મને ધ્યાનમાં રાખી વલ્લભી વિદ્યાપીઠ એ ટોચના સ્થાને હોય છે આમ છતાં પણ વલ્લભી વિદ્યાપીઠના મુખ્ય આશ્રયદાતાઓ કયા વંશના હતા મૈત્રક વંશના હતા તો મૈત્રક વંશના જે રાજાઓ હતા એ બૌદ્ધ ધર્મના નો હતા બૌદ્ધ ધર્મી ન હતા એ સનાતન ધર્મ પાળતા હતા સનાતન ધર્મ મતલબ હિન્દુ સનાતન ધર્મ હતો એ જ મુખ્ય ધર્મ હતો એમાંથી આપણો હિન્દુ ધર્મ આવ્યો હિન્દુ ધર્મમાંથી ઘણા બધા ધર્મો અલગ અલગ બનેલા છે સંપ્રદાયો પણ અલગ અલગ બનેલા છે આપણે ભણ્યા હતા અમીર ખુસરો તો અમીર ખુસરોએ કીધેલું છે કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મના સાર તત્વ સાથે મળતું આવે છે તો એ સમયે ધર્મને નામે આવા કોઈ વિખવાદો નહોતો એટલે મૈત્રક વંશના રાજાઓ બૌદ્ધ ધર્મી ન હતા એ સનાતન ધર્મમાં માનતા હતા છતાં પણ વલ્લભી વિદ્યાપીઠ મતલબ બૌદ્ધ ધર્મી વિદ્યાપીઠને મૈત્રક વંશના રાજાઓ મદદ કરતા હતા એટલે જો મૈત્રક વંશના રાજાઓ બૌદ્ધ ધર્મી સંસ્થાને મદદ કરતા હોય તો એ રાજાઓ બૌદ્ધ ધર્મી હોય એવું નથી એ બૌદ્ધ ધર્મી નહોતા છતાં પણ સનાતન ધર્મ પાળતા હોવા છતાં પણ તે વલ્લભી વિદ્યાપીઠને મદદ કરતા હતા હવે મૈત્રક શાસકો ધીમે ધીમે વલ્લભીની ગાદીએથી ઉતર્યા અને વલ્લભી વિદ્યાપીઠનો અહીંયા અંત પણ આવ્યો તો ઈસવીસન 775માં એટલે કે 8મી સદીના અંત ભાગમાં આરબ એટલે બધા જે ગલ્ફના દેશો છે સાઉદી અરેબિયા આ બધા દેશ છે આરબ નામની પ્રજા છે આરબ જેમ તુર્કીઓ આરબો ગ્રીકો એવી રીતે આરબો સાઉદી અરેબિયા એટલે ઈરાન ઈરાક આ મુખ્ય દેશો બધા ઈરાન અને ઈરાકના રાજાઓ બધા જે હતા એ આરબો હતા અરબી તો અરબી રાજાઓએ ઈસવીસન 775માં વલ્લભી એ સમયે મૈત્રક વંશની રાજધાની હતી એટલે વલ્લભી ઉપર એમને આક્રમણ કર્યું અને એ આક્રમણની અંદર મૈત્રક રાજાઓ પરાજિત થયા મતલબ મૈત્રક વંશના રાજાઓની હાર થઈ મૈત્રક વંશના રાજાઓની હાર થઈ એટલે વિદ્યાપીઠ ધીમે ધીમે બંધ પડવા લાગી કારણ કે વલ્લભી વિદ્યાપીઠના આશ્રયદાતાઓ કોણ હતા મૈત્રક રાજાઓ હતા હવે એ જ મૈત્રક રાજાઓ આરબોના આક્રમણથી પરાજિત થયા એટલે
बंद थवा लागी। आश्रयदाताओनी हार थई, बीजा एवा आश्रयदाताओ कोई आव्या नहीं, एटले पछी मैत्र सॉरी वल्लभी विद्यापीठ नो निर्माण खर्च हतो ए अटकी पड्यो। पछी कोई राजाओ ध्यान नहीं, एटले धीमे धीमे वल्लभी विद्यापीठ बंद पड़वा लागी। क्या राजाओं क्यारे मैत्रक राजाओं पर आक्रमण कर्यो अने वल्लभी विद्यापीठ बंद पड़ी गई? तो 775 मां आरबोए वल्लभी पर आक्रमण कर्यो अने मैत्रक राजाओं पराजित थया अने विद्यापीठ बंद पड़ी। हवे थोड़ी वल्लभी विद्यापीठ नी विशेषताओ छे एना विशे थोड़ुं भणी लईए। तो के खास जे वल्लभी विद्यापीठ ने अंदर प्रसिद्ध विद्वानों था, दाखला तरीके बौद्ध आचार्य था स्थिरमती अने गुणमती। तो आवा जे प्रसिद्ध विद्वानों हो एना नाम वल्लभी विद्यापीठ ना दरवाजा ऊपर लखवामां हता। दाखला तरीके आजे पण बधी सरकारी संस्थाओं में गांधीजी सरदार वल्लभभाई पटेल आवा बधाना फोटो जोवा मळे छे। एवी रीते जे प्रसिद्ध विद्वानों होता है समय ना, एक प्रसिद्ध विद्वानों ना नाम वल्लभी विद्यापीठ ना दरवाजा पर लखवामां आवतुं अने एमने महत्व आपवामां आवतुं। ए ज विद्वानों जे प्रसिद्ध हता एमने जे एमनी पासे ज्ञान हतुं बुद्धि चातुर्य हतुं आवडत हती, ए ज बधा प्रसिद्ध विद्वानों वल्लभी राजधानी जे थी वल्लभी ना राज दरबार ने अंदर, मतलब मैत्रक वंश ना जे राजाओ हता एना राज दरबार ने अंदर आ बधा प्रसिद्ध विद्वानो पोताना ज्ञान नो प्रचार करता, मतलब पोतानु पांडित्व दाखवता अने पोताना पांडित्व नी राज दरबार ने अंदर रजूआत करी अने राज दरबार ने अंदर खूब ऊंचा अधिकारो मेळवता। दरेक राज दरबार ने अंदर दरेक राजाओं कवियों ने प्रोत्साहन आपता, ने कवियों पोतानी रीते घणु बधुं साहित्य सर्जन करता। एटले दरेक राज दरबार ने अंदर कवियों होय, आ बधा कवियों पांडित्य राज दरबार में दाखवता अने राजाओ खुश थई अने एमने खूब ऊंचा अधिकारो आपी देता। जे सामान्य नागरिक ने अधिकार नथी एवा राज परिवार ना समकक्ष अधिकार ए प्रसिद्ध विद्वानों ने आपवामां आवता। एमनो वसवाट एमनी बधी सुविधाओ एमनी बधी जरूरियात ए बधुं ए समयना राजाओ उठावता, एमनो खर्च एमनी सुरक्षा पण पूरी पाडवामां आवती, एमनी बधी जरूरियात जल्दीथी સંતોષવામાં આવતી, એટલે એમને ટૂંકમાં સાચવવામાં આવતા, એટલે એમને ખૂબ ઊંચા અધિકાર આવું પાંડિત્વ જોઈએ અને રાજાઓ આપતા। હવે આગળ વલ્લભી વિદ્યાપીઠ ની અંદર જે જ્ઞાનની આરાધના હતી અને વિશિષ્ટ પ્રકારની જે એની શિક્ષણ પ્રથા હતી, જેના કારણે તો વલ્લભી વિદ્યાપીઠ વિશ્વની અંદર પ્રસિદ્ધિ પામી અને એક આંતરરાષ્ટ્રીય અને વિશ્વવિખ્યાત યુનિવર્સિટી બની। દરેક વિદ્યાપીઠો એ વિશ્વખ્યાતિ ધરાવતી જ હતી, આમ છતાં પણ એની જે વિદ્યાપીઠની જે શિક્ષણ પ્રણાલી હોય એની જે રીત પદ્ધતિ હોય એ અલગ અલગ હતી બધી વિદ્યાપીઠોની। એટલે વલ્લભી વિદ્યાપીઠની જે જ્ઞાનની આરાધના છે અને એની વિશિષ્ટ પ્રકારની જે શિક્ષણ પ્રણાલી છે, જેના કારણે વલ્લભી વિદ્યાપીઠ એ વિશ્વવિખ્યાત બની અને આંતરરાષ્ટ્રીય એક યુનિવર્સિટી, મતલબ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી તરીકે સ્થાન પામ્યું। એટલા માટે જો તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠના નામથી પણ ઓળખાય છે। કઈ વિદ્યાપીઠ પોતાની આગવી શિક્ષણ પ્રણાલીને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ બની? તો જવાબ આવશે વલ્લભી વિદ્યાપીઠ। કારણ કે વલ્લભી વિદ્યાપીઠની અંદર લગભગ બધી જ વિદ્યા શાખાઓનું શિક્ષણ આપવામાં આવતું, જેમ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું, એમ
વલ્ગી વિદ્યાપીઠની અંદર પણ બધી જ વિદ્યાઓ બધા જ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. એનો વિભાવ ખર્ચ તો હમણાં આપણે ભણી ગયા કે એનો વિભાવ ખર્ચ મૈત્રક વંશના રાજાઓ આપતા હતા, સાથે સાથે એનો વિભાવ ખર્ચ ગામના જે બધા શ્રેષ્ઠ લોકો હોય, ધનિક લોકો હોય, એ પણ એનો ખર્ચ ઉઠાવતા હતા. એટલે આપણને આના પરથી ખ્યાલ આવે કે વલ્લભી વિદ્યાપીઠના જે નગરજનો હતા એ પણ કલાઓના, શિક્ષણના, વિદ્યાશાખાઓના શોખીન હશે અને વિદ્યાપ્રેમી પણ હશે. એટલે આમ વલ્લભી વિદ્યાપીઠ એ સમયની એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટી તરીકે સાબિત થયેલી. આમ અહીંયા આપણું ચોથા નંબરનો અધ્યાય છે આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે.